चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। Oh, man.
Come on.
निरालं नारायणं यो नाम वर्णे
અંતસ્કરણ અંદર અને આપણે પોતાના અજ્ઞાનતા જે આવી પોતાના જે આપણું વારંવાર સાંભળી આપણે કે આપણે પોતાનું અહીં સ્વરૂપ અને સ્વરૂપના કરતા કૈવલ કરતા એ આ વિશ્વની અંદર વધારે ઘાટોમાં અહીં સ્થિરાજેલો છે કરતાની અંતરવર્તીનો અને એ રીતના કાયમપદનો આપણો આ મુદ્દો છે. તો એના માટે દયારોના પરત પાછા અંશોને લઈ જવા માટેના દયારો આપણને વાત કરે તો આપણને શું થઈ ભાઈ તે માટે તમારા સંતોની સેવા કરી સેવા ન કરો પરિચય કરો. સંતોએ આ જગતની અંદર કથા સત્સંગનું આપણને માહિતી આપી જ્ઞાનબુદ્ધ આપી આ રીતના આપણને પોતાનું જે અંશના આવરણ આવ્યું અજ્ઞાન આવ્યું અમને જોઈએ તો બાકીના સિદ્ધાંત પ્રમાણે આવરણ તો પોતાને જ આવી છે પણ પાછું બીજાની જરૂર પડે આવરણ તો પોતાના પોતામાં જ ઉભું થયું પોતે જ ભૂલો કર્યો આવરણ આવ્યું ભૂલો કર્યો એમાં બાજીના જે વચનો છે ગ્રંથમાં ઘણી જગ્યાએ બોલેલા છે બાબાજી કે અહીં છ દ્રષ્ટાંત આપ્યા છે બાબાજી કે પોતાનામાં આવરણ આવ્યું છે એટલે આવું પણ આવું પાસે પાછીને સાફ કરું છે બીજાની જરૂર પડે એના છ દ્રષ્ટાંત કયા ગ્રંથમાં આપ્યા છે ખબર નહીં પણ છ દ્રષ્ટાંત આપે કે મહાત્માની લઘુ વસ્તુ છૂટી પડત એટલે એના આવરણ આવે મહાન વસ્તુ જે છે ને એ વણી છૂટી પડે એટલે એ અલ્પવર્ણ થાય એનો આવરણ આવે બરાબર. તો મહાત્માને કહો કે ભાઈ જે સગણ ગણ એ સગણ ગણ છે મહાન છે સગણ ગણ માંથી વરસાદ છૂટો પડે અને જમીન ઉપર આવે જમીન ઉપર આવ્યા પછી જે તળાવ હોય ખાબોચિયા હોય ગમે તે હોય તેઓ આવરણ આવે લીલનું પરમ ગુરુ બોલેલા છે. પછી મહાન અગ્નિમણી સૂર્ય છૂટો હોય એટલે સૂર્યના વાતે ઢોક બરાબર. પછી આપણા ઓખણી અંદર સાડી આવે પડોરો આવે ત્રણ થયા બરાબર સૂર્ય પાણી ઉપર લીલ પછી જમીનમાંની લોખંડ ધાતુ બધી જમીનમાં નીકળે છે અને બધી જ ધાતુ જમીનમાં નીકળે છે એટલે બહાર લાવે છે એને લોખંડ આપણે કહીએ છીએ. તો લોખંડ એ જમીનમાંની નીકળે છે એની ખાણે હોય ડાયરેક્ટ ના નીકળે કોઈ પણ આ ધાતુ છે એ બધી ધાતુના ખાણે હોય ખાણે હોય મારી માટી કાઢે માટી કાઢ્યા પછી ફિલ્ટર કરે ફિલ્ટર કર્યા પછી એ ધાતુ છૂટી પડે તો લોખંડનું દ્રષ્ટાંત આવે કે લોખંડ ઉપર કાટ આવે છે તો એ પણ બહાર આવ્યા પછી આવે જો પૃથ્વીમાં છે ત્યારે આવતું નથી. ત્યાર પછી ભાઈ કે ઝાડમાં ફળ આવે છે અને ફળને ફળ લાગે છે ફળના અંદર એને બીજક હોય છે અંકુર હોય છે અને ઉપર એને છાલ હોય છે. તો આ બધા દ્રષ્ટાંત પાંચ છે. તો ભાઈ કે આ જે આવરણ તો આવી એના અંદરથી છૂટું પડ્યું એટલે મહાત્મન પણ આવું પાછી એને દૂર કરવું છે. તો પાણી પર લીલ દૂર કરીએ તો પવનથી દૂર થાય તો આખી આપણે આમાં લઈએ તો દૂર થાય એટલે ખસી જાય. આંખમાં સારી એ ક્યારે આવશે આપણને ખબર નહીં પડતી પણ જ્યારે પડોરો આવે સારી વરે કંઈક આપણે ઓપરેશન કરાવવું પડશે આપણો પડોરો કટાવ મૃત્યુ આવે આ બધું થાય ત્યારે શું કરવું પડે ડૉક્ટરની જરૂર પડે. પછી સૂર્ય પર જે વાદળ આવ્યું એ વાદળે પણ પવન આવે એટલે ખસર આવ્યું એ મોની બરાબર. પછી લોખંડ પર કાટ આવે એને સકલી કર ગરમ કરીને દૂર કર અને જે આ જે ફળ છે ફળના ઉપર જે આવરણ આવે એ પણ આપણે ખાવા માટે એને દૂર કરીએ એવું બાળકી લખેલું છે મારા ધ્યાન રાખજો. કે આ છ દ્રષ્ટાંત આપણે શું કહેવા માંગે કે મહાત્માને લઘુ વસ્તુ છૂટી પડે એટલે એના આવરણીમાં આપણે કૈવલ કરતા નથી કૈવલ ધામમાં હતા ત્યારે આવરણ હતું નહીં બરાબર. મહાન કૈવલ કરતા તો મહાન સજાન જ્ઞાન છે આમ તો આવરણ આવ્યું પણ બાવજીની વાતમાં અમુક ઈશારો મળ્યો કે આવરણ મહાત્મા છૂટું પડેલી વસ્તુને આવરણ આવે તો એને છૂટું પડવા માત્ર જુદું કરવા માત્ર બીજાની જરૂર પડે. તો એ રીતના પરમગુરુ આપણને કહે છે કે ભાઈ આપણા અંશનો એ જ માટે તાર સેવણ સંતનો જંતનો ઝાલ વિલાલ આજુ પિંડ છતે પરમેશ્વર પામવા વામવા વિગણતી કામ કાજ કે આજ આપણું જે આળ એટલે અજ્ઞાન
જે આપણે કોણ ને આપણા કરતા કોણ આપણું શરૂ કોણ છે ને આપણે કરતા આમ તો વર્તીથી જ પકડાયેલો છે અંશ એ તો વારંવાર આવવા કરતા હોય ભાઈ આપણી વર્તી ઉલટી પડી અંશ ને એટલે એ રીતના પોતાના સ્વરૂપમાં ભૂલી ગયો ના કહ્યું આપણે કોઈ મહાપુરુષે કહે નરેશ સાગરવાજી કહી ગમે તે કહ્યું હોય કે ભૂલ પડી સમાવેશ કોણ મમ કોણ કીર્તા કહે નારાયણ તે કારણે આય શ્રી કુવેર અવતાર એ રીતના પરમ ગુરુ આપણે પંચક સશેલમાં કહે છે તન આ સંત ની વાત કરે છે કે ભાઈ સંત દ્વારા આપણને જ્ઞાન મળો આપણને પણ આ પિંડે આ દેહે આ શરીરે જીવત મારા કેરે તો કોઈ આ વસ્તુ આપણને પ્રાપ્ત થવાની અત્યારે જ હાલ ધૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ જે રીતે જીવન મુક્ત કે વરજી તો છતે પિંડ વિદે ભાઈઓ કે આવા આપણે હોત ની ઉપર ના બોલીએ કે ધૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ જે રીતે જીવન મુક્ત કે વરજી તો છતે પિંડ વિદે આમ તો આપણો મય ગણી કથામાં ભ્રમણી કે ભાઈ આપણે તો પાંચ દેહ હોવી નિરંજન પુરુષ નું થાન છે પોતમાં પરમ કાંતિ મોને એ નથી ઉપર વર્તવાનું છે આપણે બધી સનાટ તો જેમ સત્યમ આપણે થાય જ છે એટલે ઘણા ભાઈ પણ કહે છે કે કોટી તીરે જપ તપ કરે જીવ જશા ના જાય સો સન સો સંતન એક ક્ષણ મેં આવા ઘમણ મેટાય કે આવા જવાનું ઘમણ જે આવા જવાનું જે આપણા આવરણ છે જન્મ ને મરણનું એ ક્યારે મટ તો ભાઈ એ કોટી તમે તીરથ કરો જપ કરો વ્રત કરો ગમે એટલા જગત ની અંદર આપણા આપણે ગમે જેટલા કાર્ય કરીએ ભક્તિ માટે તો પણ આ જન્મ મરણના ખાતામાં આપણે નિમૃત થઈ શકાય એવું નથી એટલે સંત તો જો પરમ ગુરુ ની વાત કરે ભાઈ કે ભાઈ આ રીતના જે બાબત છે એ પરમ ગુરુ નિજ સંત તરીકે છે નિજ ગુરુ તરીકે છે એટલે આપણને કહે ભાઈ સંત સેવા ગુરુ બંદગી આઠે પોરે અભ્યાસ પ્રીત સહિત પૂંજે હરિ સો કહીએ નિજ દાસ કે સંત ની સેવા અને ગુરુની બંદગી તો સંત નું પણ સેવન કરવા માટે બાવજી પણ પોતે બોલેલા છે કૌતક બળાઈ બાવજીમાં જોકે જગતના સગુણ નિર્ગુણ ના પ્રમાણ આપે બધા સંતોના કૌતક પોતે પરમ ગુરુ બોલે કે જો કૌતક કર્ણની કહેણી રે વ્યાસે વિગતે કરી બહુ જૈન કર્યા પુરાણમાં અષ્ટાદશ નિધિ પાસે મોડવા જપત વસીલા એટલે એમાં આપણે કેમ લેવું પડે કે સંત નું પ્રમાણ આપી મુભાવજી પોતે પરમ ગુરુએ બનાવ્યું કૌતક લોગું છે કૌતક મોટા અવરણી પણ એમાં સંતના પ્રમાણ આપ્યા બાવજી ભલે કરે ઉત્તમ કર્મ અપાર પણ સંત કરુણા વિના નહીં નિસ્તાર સંત કરુણાની સાંખ્ય બતાવો સંશય રહિત સૌને સુણવું સંત નારદ વ્યાસને મળ્યા દાજ ભાગીને સંગે ટળ્યા અષ્ટા વકરા જનકને મર્યા સહત્ર ઈષ્ટ્યાસી છોડાવે આ વાત ભાઈ કૌતકમાં કરે છે સંત નહીં કરે પણ એ સંત સગુણ નંદને કો આ બાજુના બ્રહ્મ સુધી પોકેલાની વાત કરી પણ આ નિજ સંત ની વાત કરે ભાઈ ભાઈ આપણ જે અજ્ઞાનતા લાગ્યો હોય સર એનો આવરણ આ પિંડે જાતે એટલે મને જ ગાંઠે મને જ ગાંઠે આ વસ્તુ પ્રાપ્ત થાય ને પરમદેવ ભગવાન કરુણા સાગરના જ્ઞાન દ્વારા એટલે એ રીતના પરમ ગુરુ આપણને કહે કે તેજ માટે કર સેવન સંત નું જંત નું જાલ વિલારાજ પિંડ છતે પરમેશ્વર પામ વામમાં વિગણતી કામ કાજ આપણું કામ કહ્યું એ તો બધાને ખબર છે કે મેન વસ્તુ કે આપણે પોતાના નિજ ઘેર જઈ શક્યા નથી અહીં છું એટલા માટે બાબતે ના હું ભર્યું એટલે કહેવાનો મતલબ કે જે મેન મુદ્દો છે એની વાત બાજુ આપણને કરી છે એટલે આગળ કહે બાજુ સ્વાગત
અસર દેદાર ના થાય, જો કે ગાંઠ કે પણ ગાંઠ ના થાય, નિરાધાર કે ભાઈ કે આધાર નહીં બરાબર. આપ ટારીને હરિ વ્યાપ જોઈ, આપ પણ છોડી દેવાનું. આપણે હવે જ એ ધૂનમાં બોલે કે ભાઈ આપણું આપ આપણું ટળ ના અભિમાન ના ટળ તો સુધી આપણું જ્ઞાન થઈ શકે નહીં. એટલે આપ ટારીને હરિ વ્યાપ જોઈએ. તરનાણી આદના પરભવે કેણે, એટલે પરભવ એટલે દુઃખ, કોઈને દુઃખ ના દે. પરભવનો થાય દુઃખ થાય, જો કે આ ચોપાઈની અંદર તો ઘણા ખુલાસા છે, પણ કહેવાનો મતલબ કે જે મેન મેન વસ્તુ આપણે કહીએ, આપણે જે સેવા પૂજા કરીએ એમાં બાળજી તો વાત કરેલી છે, આપણે ઠીક છે એક વાત કરીએ છીએ તો બધું સાથે લઈને કરીએ છીએ. જરૂર છે એ વાત સાચી કે કળિયુગ છે ને કળિયુગના કારણે, નકર આપણે આમ જોઈએ તો જ્ઞાન સંપ્રદાય છે આપણો, કાયમ પંથ છે બરાબર, પોચમા વેદનું જ્ઞાન છે, પોચમો વેદ કહીએ. તો બાકીના વચનો જે બોલ્યા છે ગ્રંથોમાં, એમાં તો બાકી શું કહેવા માંગે કે આપણે ચૈતન્ય ઉપાસના છે, અને ચૈતન્ય ઉપાસના છે એમાં આ બધી બાહ્ય જે ક્રિયાઓ કરે છે એ કરવાની, આ જગત પ્રત્યેની કરેલી છે બધા જગતમાં, એ બધાને બાકી કહેલું છે કે આ બધું બાહ્ય બધી ઉપાસના છે. પણ આપણી વાત જગતની વાતમાં ફેર પડે કે આપણે આપણા ઈષ્ટદેવની મૂર્તિ છે તો ફોટો છે, આપણે એનો બાદ નહીં કરવાનો પણ સમજવાનું છે. બાદ તો કરવાનું નથી કે આપણે ચૈતન્યલક્ષી જ્ઞાન છે તો આપણે પણ પ્રાર્થના કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, આરતી કરીએ છીએ, જગત કરતું પણ આપણે કરીએ છીએ. તો આપણે એને નરેશ્વર બાવજી મોટા આગળ જે પુરુષો થઈ ગયા મહાન પુરુષો, એ મને એને બાવજીએ પણ પોતે બોલેલા છે દસ પ્રભાત પદ નવ મંગળ પદ ગુરુ અષ્ટક મંગલા આરતી બધું બાજુ પણ બોલેલા છે, પણ બોલેલી હું ચૈતન્ય દર્શિત જ્ઞાન સૂચવેલું છે. એટલે આપણે કરવાથી નુકસાન નથી, કરવાનું છે કાયમ કરીએ છીએ અને કરવાનું કરો, પણ એનાથી આપણે અગાડી કરવાનું છે. ના માટાની વાત કરવા કે ભાઈ તમે જે કરો છો તો તરણની યાદના પર ભાવે, એટલે કોઈને દુઃખ ના આવવું. જયારે આપણે ફૂલ તોડીએ, બીલીના પંથ તોડીએ, તુલસીના પંથ તોડીએ, જો કે આ પુણ્યાના અહીંયા ચોપાઈમાં આવી રીતે આપણે વાત કરી પર જોઈ કોઈ સેવડા કરે સાખીમાં બોલે બાવાજી કે આપણે જો કે વંદના કરી દેતા ખોટું પણ લગાડતા નહીં, જે આપણે ઉપરામાં રોશની ને બધું સારું કરીએ છીએ, પોલાર ને બધું બધું કોઈ દુઃખ લગાડતા નહીં, બને ના કરતા, પણ આ તો વિષય આવે નહીં. ના માટે બાજુ બોલેલા એટલે કહીએ આપણે કે આપણા એ જે આપણે વૃક્ષ જે હોય છે ફૂલ છોડ એ પણ ચૈતન્યતા છે, એમાં બોલવાનું મુખ નથી અને અવસ્થા એ રીતના છે એટલે ઉચ્ચાર કરી શકતો, પણ એમાં સીધી હોય દુઃખ તો થાય નહીં ને જીવતું છે. એટલે એમ બાજુ કહે છે કે ભાઈ ચૈતન્ય પરભવી જડ પૂંજા કરે એમના સોય સાહેબના સોય લીજે, કે આપણે ચૈતન્ય ઘાત કરીએ છીએ એટલે તુલસી અને બીલીના આપણને બાજી વાત કરી કે એક તુલસી એક બીલી વધ પાદ તુલસી કરે એક ઘાય કટાય બકરી દોઈન કો અંધના, એવું બાજી બોલ્યા છે કે બંને ને તમારી ઓખો ઓખી બાહ્ય ઓખી તો જુઓ, તમારી અંતરની ઓખ તો કાયમની નથી, પણ બાહ્ય ઓખ દવા તો વિચાર કરો કે ભાઈ અને આપણે ચૈતન્ય ઘા કરીને પછી આ મૂર્તિ છે તો આપણા જે થઈ ગયા એમના આપણા વાત ના કરાય છે. તપસ્વી રઘુરામ બાજે એમની તો ઉર્જા બહુ કામ કરે છે, એમના વાત ના કરે કેમ કે એમને પાંચ મુદ્રિકાઓ સિદ્ધ કરી, ને પાંચ મુદ્રિકાઓ સિદ્ધ કર્યા પછી એમને મહાન તપસ્વી નામ આપવામાં આવ્યું. જગતમાં બધા ચાર મુદ્રિકાઓ સિદ્ધ કરેલી છે અને બાવજીનું નામ એનાથી બધાનાથી અગાડી ગયા, એટલે પહોંચે પહોંચ તત્વની પહોંચે પહોંચ મુદ્રિકાઓ સિદ્ધ કરી. પણ છતાં આપણે આ વર્ણન સાંભળ્યું ઉપાસ કથામાં કે ભાઈ આ બાબત છે એ તો છે તો એમની તો ઉર્જા કામ કરે છે, અત્યારે આપણું સંસારનું પણ કામ થાય એટલે એમને આપણે ફોટા ઠરાવવાના કે બાદબાકી કરવાની એવું નહીં કરવાનું, પણ એમને એમ થાય કે ભાઈ આ બધું ખરું પણ આનાથી આ બાવજીનો લક્ષ્ય છે શ્રેષ્ઠ છે, એ તારવાનું છે. આપણે શું તારવાનું છે કે એમણે આ બધું કરવા છતાં હોય બાવજીનો લક્ષ્ય લઈને એનો પરમપદ પ્રાપ્ત કર્યું અને પાછા ગોરીને પણ લઈ ગયા. તો એ વાતની આપણે વાત લેવાની છે, કઈ એવું નહીં કે આ કથામાં બોલ્યા છે એટલે કાલે બંધ કરવાનું કે આવું કે એવું નથી,
પણ એની સમજ લેવાની છે. શું લેવાનું છે? બાકી કે તરણાની આદના પરમ હવે તેને પૂજા પ્રમાણ હોય કે તૈનાને દુઃખ ના કર, દુઃખ ના દે, એને બાજી કે સબ પૂજા પ્રમાણ ગણાય. તો આપણે બધા કાયમ વંદનાનું આવે છે, ઉપાસના પ્રાર્થના આદિ બધું કરીએ છીએ આપણે, પણ આપણે મેઇન વસ્તુ શું આપી? લક્ષ્ય ભજન. લક્ષ્ય ભજનની વાત આપણને હવાના શીખવાડીએ માહિતભાઈ મસ્ત, ઘણી ઓટીઓ રહી જતી હતી એ બધી આપણને ખબર પડી. એ ન્યાય આપણું જે ચૈતન્યદર્શી લક્ષ્ય છે, એટલે ચૈતન્યલક્ષી દર્શનની અંદર ભાવજી આ અપાય છે કે ભાઈ મેઇન વસ્તુ. તો એમાં ભાવજીને કહેવાનો મતલબ એ સંતે પણ તમને ધ્યાન સત્સંગ કરી અને જે આવરણ છે મોડી તમારો આ પિંડે સતે પિંડ વિધે કે આ દેહ આ જ ઘાટે આપણા પરમેશ્વરને પામવાના છે અને એ જ આપણું કામ છે, એ જ કાર્ય છે આપણું. આપણે બધાના મોહ કેવા લાગ્યા જગત પ્રત્યે? જે જૂઠામાં છે આપણને સત્ય લાગે છે, જે સત્ય છે અસત લાગે છે જગતની અંદર. આપણે જાણવા હોવા છતાંય આપણે બધા આવી ગયા કે બધાને ખબર છે કે ભાઈ આ બાબત આ રીતના છે, તો એમ પણ આપણને હજી જેમ છે તેમ આપણે કરી શકતા નથી આપણે બધાએ. તો એ કરવા માટે અત્યારે તો એવું આજે લગભગ આપણે 5 તારીખથી 11 તારીખ સુધી જે આપણું આ જ્ઞાન શિબિરનું જે આયોજન ચાલે છે અને એટલા બધા આપણા જ્ઞાનની અંદર તરબોળ થઈ ગયા છે કે ભાઈ આપણને ઘરે પણ હોવા પડતું નથી, મંદિરે પણ હોવા પડતું નથી, એટલો બધો આનંદ આવશે. કેમ આવે છે? કે બાવજીના વચનો જે છે એવા છણાવટ મહિતભાઈ જેમ છે તેમ આવડે છે, એટલે ઉઠવાનું પણ નહીં થતું. એ તો ટાઈમ ના છે એટલે બંધ કરે છે, નકર આપણને ફોન જ નહીં થતું કે કેટલા વાગ્યા કે શું છે, ખાવાને ભૂલી જઈએ એવું એટલા બધા આપણે અહીંયા રસપ્રદ થઈ ગયા છે. એનું કારણ કે જે વક્તા છે, વક્તા સ્પષ્ટ રીતે બિલકુલ જેમ સત્ય એ બાબતો બધાને જરૂર છે આપણે, એટલે એના માટે આપણને જે આ મળેલ લાભ એ બહુ અહોભાગ્ય કહેવાય. પણ એ મોણી પછી આપણે પેલું કરી નીચોવી અને આપણે એને ઉપયોગમાં લેવાનું છે, એ વાત આપણે પોતાને કરવાની છે. પછી આપણે હોભળીએ ખરું, જાણ્યા ખરું, હે પછી પેલા વાણિયાના જેવું થાય, હે વાણિયાના જેવું થાય કે ના થાય? તો વાણિયો હતો ને એ ગામ હતું, અને ગામમાં હતું તે ગામડું હતું પેલા, તો અત્યારે તો વાણિયાનો કોઈ કલાસ નથી, જમાનો બદલાય એટલે સંસાર પરિવર્તન છે સર, પણ વાણિયાનો પેલા વાણિયાનો પેલો ચાલતું હતું ને ગામ હોય તો બધા ખેડૂતો ખેડૂતો હોય, પણ એનો જે વેપાર લેણ આલે કોણ? વાણિયા. આપણે બધાને ખબર છે ઓણિયાની કી પેલા બધું જેટલું જોઈતું હોય એટલે લઈ આવીએ અને આપણે પાસે મજૂરી કરીને પકડીએ અને પાછા વાણિયો ક્યાં એટલી સર કરે દિવાળી, એટલે જેટલું ક્યાં એટલું આવી લઈએ. હે તો ઓણિયાનું ઘર હતું, તે ઓણિયાના ઘરના અગાડી દુકાન ને પાસરીને રહેવાનું, અગાડી રસ્તા બાજુ દુકાન એક રૂમની ઓયડી ની અંદર અને પાસરીને રહેવાનું. તો પહેલાના જમાનામાં માટીના ઘર હતા, અત્યારે આ તો આરસીસી ના થાય, પણ માટીનું ઘર હતું ને એટલે પહેલાના જમાના ભ્રમણ ખબર છે મને. અત્યારે મને 60 વર્ષ થઈ ગયા, પણ જયારે અમે ભણતા હતા 4 જ ભણેલું છું, મેં બહુ ભણેલો નથી. તો આ જયારે 20 વર્ષ અમે ભણતા હતા ત્યારે અમારા ગામમાં બાજુ પર ગામ હતું એટલે ચોરો બહુ આવતા હતા, ચોરો ગામડામાં જંગલ મળે, આ બધા આજુબાજુ જંગલ હોય, વચમાં ગામ હોય એટલે પેલા ચોર બહુ આવતા હતા. અત્યારે તો ઓછું થયું છે, તે ચોર આવે એટલે ચોર આ રાતે ચોરી કરવા આવે એટલે બધા ઊંઘેલા હોય, દોગારી હોય, મોડી હોય, પણ પાછળથી દિવાલ ખોસી એટલે ઓલો પારી અર્પણી દી અને પછી અંદર ઘૂસે અને જે હોય અંદર હોય દાગીના પૈસા ગજી તે હોય દોડાય લઈને જતા રહે ચોરી કરી. એમાં ઓણિયાના માટીવાળું ઘર હતું, તે ઓણિયા તો વેપાર દુકાન એટલે એના માટે પૈસા હોય, દાગીના હોય, વસ્તુઓ હોય સારી સારી. તે ઓણિયાના ઘેર અણિયા મોણિયો બંને અંદર જ ઓયડાની અંદર જ સુધીલા હતા, પણ આ પાછળથી ચોરો આવે ને ચોરો આવીને પાછળથી પેલા એના સાધનવાળે હોલ ભરવા માટે ચાલુ કર્યું એટલે અવાજ આવે ને અવાજ આવે એટલે શેઠાણી જાગી ગયા. શેઠાણી જાગે એટલે બેન તો બેન, પણ એમના ઘરવાળાને શેઠને જગાડે, શેઠ શેઠ કે શું છે? કે કોઈ ચોર આવ્યા છે, ખોદે છે. તો પેલા શેઠ છે જાગ્યા ખરા, પેલા શેઠાણી બોલાય એટલે વાત સાંભળી ખરી. તો કે હા જાણું છું, હું બોલા જાણું છું, ખબર છે ખબર છે. તો
પેલા એક વખત કીધું, બીજી વખત કીધું, ત્રીજી વખત કીધું, પણ પેલા લોકો તો એમનું કામ કરતા હતા, તો હોલ પાડીને અંદર આયા. એટલે શેઠણ કે શેઠ છોડો અંદર આઈ ગયા ચાર જણા છે, કે હા જાણું છું જાણું છું. હે અંદર આવીને જે લેવાનું હતું લે, અને દાગીના બીજું ત્રીજું જે ચોરી ચોરી કરીને જાણો છો, ચોરી કરીને નીકળ્યા તો હોય. પેલા શેઠાણી કે કયા રાખીને, પેલા કે જાણું છું જાણું છું, પણ ઉઠે ને સામનો કર્યો કે બીજા કોઈને બોલાયા નહીં, એટલે કામ થયું. એમાં આપણે જાણવાથી એટલું કામ થશે નહીં. જે કહ્યું આપણ બાળજી કે ભાઈ તમારે રહેણી કહેણી નીતિ નિયમો અને તમારે લક્ષ્ય ભજન કરવાનું છે. જો કે લક્ષ્ય ભજનની વાત આગળ કોમદાર કરી હતી મહેશભાઈ, કે લક્ષ્ય ભજન કોને કરવાનું છે? સૌ પ્રથમ જેને આવડતું નથી એના માટે કરવાનું છે, બાદબાકી તો કરવાની નહીં. અને જયારે જાણી કે એ વ્યક્તિને અહળની સર લક્ષ્ય ભજન થયા કરે છે, એ વાત અલગ છે. કે આ ઉપાસના પ્રાર્થના સ્તુતિ ભજન બધું આરતી પૂજા બધું જ કરવાનું. અને આપણું તો શું છે કે આપણા માલિક સર્વજ્ઞ છે. કેવા છે? સર્વજ્ઞ છે. એ તો સોહમ ગતિ તમને જાણે છે આપણો બધા, આપણે એમને જાણતા નથી. એટલે આપણા માલિકના જે ફોટો કે મૂર્તિ એના જોડે કહીને આપણે ત્રણ વખત મુકાતા પ્રણામની અંદર સત્કેલ સત્કેલ કરીએ તો બરાબર, ને પછી હોય ના જાણીએ તો બરાબર નથી. પણ આપણે જયારે બેસીએ ત્યારે ત્રણ વખત સત્યાવી સત્યાવી ક્યાં મુકાતા પ્રણામે, ત્યારે આપણને એક માલિકને ખબર પડે કે મારું દર્શન કરે છે. એ તો સર્વજ્ઞ એ જાણે છે. પણ આ બીજા બધા તો આયા ને ગયા, નામ રહે ઉપર રહે ને પાય, અંતકાળ ગયે નાસી. એ તો બધા હતા ત્યારે હતા, અત્યારે કોઈ છે નહીં. બાજી આપણને વાત કરી છે ગાંધીમાં, રામ ને કૃષ્ણ ગયા સધામ, તાર પછી કણું કર્યું કામ. આ ગાંધીમાં તો આવી ગયા કે રામ ના કૃષ્ણ ગયા સધામ, તાર પછી કણું કર્યું કામ. રામ ના કૃષ્ણ હતા ત્યારે જે એમના જે દાસ જણ હતા હરિભક્તો હતા, એમને એનો સામનો કરીને એને રાક્ષસો મારી અને હરિભક્તોના દાસ જણોને ઉઘાર્યા, એમને કાર્ય માલિકે સોંપેલું. એટલે અયાતીમાં હતા ત્યારે કામ કર્યું, પણ ગયા પછી આપણે બધાના આપણે કોઈને ખોટું ના લગાડવાનું, કોઈ માનતા હોય તો કદાચ. પણ આપણે બધાને ખબર છે 2002માં સદીમી જાન્યુઆરી અને મહાસુદ બીજ ધરતીકામાં આવ્યો સવારના 8 વાગે, સાડા 8 વાગે ક્યારે આવ્યો તો 2002માં. અને આપણી મહાસુદ બીજ અને 26 જાન્યુઆરી બે ભેગું હતું બરાબર. અને સવારના 8 વાગે જ્યારે ધરતીકામાં આવ્યો ત્યારે હું સુરતમાં જતો ડુબાર પાટીએ, તો આ રીતના મારે ચા મૂકતા હતા બાબુજીને મંદિરમાં બેઠેલા. એ વખત જયારે ગોધરાપડ થયું ત્યારે એક જ ડબ્બામાં રામ સેવક પેલાય કરતી જાય, તો એ વખત આવા જોઈએ ને આવ્યા કોઈ ખરા, કેમ હતા ત્યારે કામ કર્યું, પણ અત્યારે કામ કરે નહીં. એવા ઘણા દાખલા, પણ એવું આપણે કોઈનું ખંડન મંડન નહીં કરે. પણ આપણે શું લેવાનું છે કે ભાઈ આ બધી બાબતો છે આપણે ગતિ પ્રાપ્ત કરવાની છે પરમ ગુરુ, ઘણી કરવાની છે પરમ ગુરુ આપણને ગતિ આપે. તો આપણે બધા અંશો છીએ, અને અંશો છીએ તો આપણા જગતની અંદર ઘણા અનંતિકોથી ભૂલા ભર્યા છે. તો બાજી ક્યારનો મતલબ કે સહી કઈ સાર ના નિધાર નિર્ધાર દેદાર ને આપ ટાળીને હરિ વ્યાપ જુએ. જો પછી કોઈ આધાર નહીં લેવાનો, હે કોઈ રૂપ નથી કોઈ રંગ નથી. આપણું લક્ષ્ય તો નિરાલંબ લક્ષ્ય છે. કેવો છે? નિરાલંબ લક્ષ્ય, કોઈ આધાર વગરનો, કોઈ આધાર લેવાનો નથી. શ્વાસ માં ખાલી આધાર લીધા પછી શ્વાસ પણ છૂટી જાય, એ બધી બાબત આપણને લક્ષ્યમાં બતાવી મહેશભાઈ. તો આપણે બાજી ગઈ જો આ હસ્તાલયમાં કે સુરતા વિની નૂરતામાં નૂરતા નિરાધાર અઘમ અદ્વૈતમાં એકતા ભઈ નિજપતિ જ્ઞાન ગયો ભરમ ભાગી. કે સુરતા નૂરતામાં મળે અને સુરતા નિરાધાર થાય ત્યારે અઘમ અદ્વૈતમાં એકતા હોય. આપણે એકતા કરવાની છે માલિકના હાથે. આપણે કાલે થોડો વિષય આવે તો મહેશભાઈ કથામાં કહો તમારો ભક્તિ હે નહીં કરવાની છે. તો ભક્તિના 9 પ્રકાર કયા? હે નવધા ભક્તિ, શ્રવણ કીર્તન પૂંજા આદિ ભક્તિ 9 પ્રકાર. 10ધા પ્રેમ લક્ષ્યના જો પાવે તો ગૌલોક નાથ દીદારા સંતો અદભુત જ્ઞાન અમારા. કોઈ જાણે જાણે હારા સંતો અદભુત જ્ઞાન. એ આપણ બાઈ અવિનાશી પદ ત્રીજામાં જણાવો કે અદભુત મારું જ્ઞાન છે.
शब्द बाजी का ना आप लीला दिखे अद्भुत क्यों निज ज्ञान क्यों करता संबंध ज्ञान क्यों। अरे भक्ति ना दस प्रकार की है, प्रेम लक्ष्य ना दस नी भक्ति का, ये बड़ी खुलासा थी है। पण ये बद्दू आबाद श्रवण करो सो भरो श्रवण कीर्तन ने भजन करो पूंजा आदि ने चोखा ना बिल ने भूला, पण आपरे कई भक्ति करवानी छे है तो आपरे हमगे हम नी भक्ति नी बात करवा जी। पण नरेश सागरवाजी के वे अणी ने भक्ति भव दुखी दुरावे, लघु जीव सबसे बड़ा हो जाए है, लघुता से प्रभुता, प्रभुता से प्रभु दूर, कीरी मसरी खात है हाथी फाकत दूर। ये कबीर साहब की बात सर है, लघु एटले नाना, क्या बनवा लघु नो अर्थ है निर्बल बनवा, दास बनवा निर्बल बनवा है। आप बदाना जी पोता जो हम કે આપણું પોતાનું આવા પણ એ ટળતું નથી, ને બાજી કે દાસા તન ધન મન ઉપજે અતિ અનુરાગ તાર મિલે કીર્તાર સુ જિનસેરે મોટેરે ભાગ હે અને આમત કે દાસા તન ધન મન ઉપજે અતિ અનુરાગ દાસત્વ ભાવ લાવવા માટે ઉપાસનાનું ગોઠવણ કરેલ છે બાજી, શું કરેલ છે દાસત્વ લાવવા માટે નિર્મળ થવા માટે પ્રાર્થના પ્રાર્થના સ્તુતિની જરૂર પડે, આ પ્રાર્થના સ્તુતિની જરૂર શેના માટે પડે દાસત્વ ભાવના માટે। તો આપણો ઉપાસના તો બાજી ચાર જગ્યાએ બતાવી, કેટલી જગ્યાએ ચાર જગ્યાએ, હંસાલ્યા પહેલી આપણે બાહ્ય ઉપાસના કરીએ છીએ બિન ઉપાસના દાસના ને, બીજી દાસ વિના વિકાસ નહીં, અવિકાસ વિના અવિકાસ વિના પ્રકાશ કઈ હે હંસાલ્યા દસમા અંગમાં બે ઉપાસના કરો ત્યારે દાસ ભાવ આવો, પછી આપણા પહેલી ઉપાસના પહેલી ઉપાસના સક્ર ચિંતા માણીમો કે ઉપાસના સોઈ માત પિતા સુત શિષ્ય ગુરુ સંતન કી પતિ વર્તા પિયુ સેવન કી તન મન કી, કે સક્ર ચિંતા માણીને ઉપાસના શું કહે છે કે ઉપાસના સોઈ માત પિતા સુત, માતા પિતાની સેવા કરી ઉપાસના છે છોકરાએ બરાબર, શિષ્ય ગુરુની સેવા કરવાની છે અને પત્ની એ પતિ ની સેવા કરવાની છે, તો એ પહેલા નંબર ની બાહ્ય સેવા અને ભક્તિ માર્ગે લાઈન પકડી આપણે એટલે આપણી આ પ્રાર્થના તૂટી હંસતા લેવામાં કઈ દસમા અંગમાં કે બિન ઉપાસના દાસ ના નિમજે દાસ વિના અવિકાસ ના અવિકાસ વિના પ્રકાશ કાયમ બરાબર। પછી ત્રીજા નંબર ની ઉપાસના આ ગ્રંથોમાં જો જો બોલ્યા જ ભાવે તે લક્ષ્ય ભજન ની અગાધ વેદનો હે અબ કે કહા તો ઉપાસના બર બરણે રહેશ કલાગત નારી નરની ગુરુ કે બોધ વચન ચિત ધરના લક્ષ્ય આરાધના અહો નિષ્કરના બોર ભય પ્રગટે જબ ભાનો સાવધાન થઈ કરી સ્નાનો આસન ડટ કરી સમદમ દેહ વિશ્વ વિલાસ હાસ્તજી નેહ, એટલે આવ બોલ્ય રણમણે આદરે હિંતા મણ્યા બોલ્યા તે યાદ રહી જાય, પણ બોલ્યા પછી કરવું પડે, શું કરવું પડે તમને પૂનો કલાક આપ્યો, પૂનો કલાક સત્સંગ વીસ મંત્ર અમારા અઢી કલાક બે અઢી કલાક એકવીસ જાપ અને લઘુ હરી જાય એટલે જેમ કામકાજમાં નવરા નથી એના બાજુ કહેશે કૈવલ કૈવલ કરવાનું, કૈવલ કૈવલ કરે તમને સોહી પણ પાવત ગતિ સર્જનની, એમણે પણ આ રીતના કૈવલ કૈવલ કરતા પણ એમને ગતિ તો એ જ મળે, એટલે બાજુએ લક્ષ્ય ભજન ઉપર ભાર મૂકે છે અને એ જ આપણી ખરી ભક્તિ અચરત વાતો આપણને શ્રી ઉપાસના કહે હે એ ચોપાયા જ નહીં અચરત વાય બોલે છે ઉપાસનાનો ચોપાઈ દો, એટલે ચાર ગ્રંથોમાં ઉપાસનાનું વર્ણન કરેલું છે બરાબર। એટલે કહેવાનો મતલબ પરમ ગુરુ ભગવાન કરુણા સાગર નો કે ભક્તિના પ્રકાર ખરા આપણે જે આ કરીએ ખરા આદર, પણ એનો અનુસરતો આદર કરવો પડે, સજાતી આદર કરવો પડે, મહેનત ગમે જેટલી કરીએ પણ સજાતી સજાતી સુખ ઉપજે વિજાતિ વિખવાન, સજાતિમાં સજાતિ મળે વિજાતિમાં મળી શકે એ તો આપણે કથાઓમાં સાંભળવા મળી કે પાણીમાં પાણી મળી જાય જુદું ના પડે, ઘીમાં ઘી મળી જાય તો જુદું ના પડે, પણ ઘી ને પાણી ભેગું થાય એટલે છૂટું પડી જાય,
એટલે વિચારી આ જગત કરે છે, વિચારી કરે છે, માલિકની શોધ કરવા માટે કરતમાં મથે છે, પણ કરતમાં કરતા મળે નહીં. એટલે માલિકને આપણા બધા કાયમાંથી છે એટલે ખબર છે, આપણે લોબા ટાઈમથી આપણે આ બધું સાંભળીએ છીએ, જાણીએ છીએ. તો પરમ ગુરુ કહેવાનો મતલબ કે તમારે શું કરવાનું છે, કઈ ભક્તિ કરે છે? આમ તો હંગે હંગની ભક્તિ કઈ હોય છે, શેની ભક્તિ કરી? ભૂખ શકે જો હંગે હંગ, નેણ લગે જો લભી, આને વિચારતી ઇન્દ્રિય નિર્ખી સતત ના કબહુ. આ બાજી કહે છે કે તમારું ભજન પોક તો હંગે હંગનું જ પોક માલિક ને, તમારું અલ્પજ્ઞ હંગ ને કરતાનું સર્વજ્ઞ હંગ, હંગ બે છે બરાબર. આ તો આપણે અંડરસ્ટેન્ડ આપ્યું કે સૂર્યને જુઓ તો ઓખત જુઓ, દસ ઇન્દ્રિયો આપણા શરીરમાં છે બધી, પણ બીજી કોઈ ઇન્દ્રિય જુઓ? જે ઇન્દ્રિયો જે જે લોકો એક એક રોજ કરે, બીજું કોણ કોઈ કામ કરે? બોલવાનું કામ મુખ જ કરે, જીભ જ કરે, શ્વાસ લેવાનું કામ કરે, નાસિકા બધા એક એક જ કામ કરે, ઓખ જોવાનું જ કામ કરે, કાન સંભળવાનું જ કામ કરે. આ બધા એક એક રજા પર ઉતરી જાય તો એકબીજા કોણ કરે ખરા? ઘણા બે હેરા થઈ જાય તો પછી બીજા બધા હોય છે તો કહું સંભળાય છે ખરું નહીં? હે, ઘણાનો ઓખો જતી રહે, બીજા બધા અવયવ છે પણ કોઈ ઓખ જો બીજું બીજો અવયવ જોવાનું કામ કરે ના કરે? પણ આ બધાના પરથી અહિંસ રજા પર ઉતરે છે ચાલે ખરો? પેલા બધા રજા પર કોઈને પગ નથી હોતા, કોઈને હાથ નથી હોતા, હે, વાઘેલા હોય, કોઈ ઘણા લુલા લગડા હોય છે, તો બધા વર્ષ ચાલે છે, જીવે છે, કામ કરે છે, બધું જ કરે છે, પણ અહિંસ ના હોય તો મેન વસ્તુ શું છે? તો આપણે બધાનો ભાવ કેવો બંધાય શરીર ઉપર? હજી શરીર ઉપરથી આપણો ભાવ અભાવ થતો હે. એટલે આ બધું શું કરવાનું છે કે ભાઈ અભાવ કરવાનું છે. ભલે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી કાર્ય કરીએ, પણ આ બધું ખોટું છે એવું અંતરમાં ભાવ લાવવાનો હે, અંતરમાં ભાવ લાવવાનો હે. આપણે બધા અત્યારે તો બધી વાતોનો કાયમતમાં આજે સારું છે અને બાવજીના વચન સોંપરીએ એટલે આપણો હો ભાગ કહે છે, પણ આપણા આગાડી જે થઈ જાય અમને ધન વાત કહેવાય, આપણા જીવન ના કહેવાય હે. એટલે છોડી છોડી જતા આપણે તો મરી માટે પણ મનથી ના મૂકે હે. હાલો બરાજે ભણતું હોય એના બીજા બધા છોડી જતા જે વારે ના લાગી હે, જે બની હોય, પણ જેને વૈરાગ ધારણ કરીને જતા રહે તે વારે લાગીને આપણો તો જ્યારે આપણે છોડતો નથી બરાબર. આ 7 દિવસની આ શિબિરમાં આવવા માટે પણ કહે તો આટલું મારું કામ છે, આમ છે કેમ છે, એટલે ઉપસ્થિત ધરાવવા વિના સજ્જનો પરમ ગુરુ તો હું કે દાદાજી એક આપણે ચોપાઈ લઈ લઈએ પછી 4 વાગી ગયા છે. હા સવિનો એટલે વ્યાપક એ મને એ મુદ્દે, પણ એમની ગતિ છે પાછા અલગ.
મહાન સજાન જાન ગતિ. એટલે એમાં વાજી જાનમ કે તમારા તન મન ધન સંત કે ગુરુણ કે અર્પણ કરવાનું છે. સંત એટલે બ્રહ્મરૂપી કઈ ભાઈ બરાબર. એટલે કાણો મતલબ કે આપણામાં પ્રેમ ભાવ હોવો જોઈએ અને પ્રેમ વગર માલિક મળી શકતા નથી. પ્રેમ અને એમ નીચે ધરો ધરો શ્રીમંત કુબેર શરણ નારણ દાસ નીચે કહે મીઠી જડમણે મરણ. એકલો એકલો પ્રેમ પહોંચે નહીં જોતા જાય ફસાય. જદી સદગુરુ પર પ્રેમ ઉપજે તો પ્રેમ અમૂલ્ય કહેવાય. કે પ્રેમ તો ખરો, પ્રેમ કેવો છે? ઉંદર ના કઠા જેવો. દીવાલ ઉપર નાખો તો ચોટી જાય, જમીન ઉપર નાખો તો ચોટી જાય. જો નાખો તો એ આપણો ચોટી જાય છે ને. જમીનમાં જમીનોમાં મોહિત થઈએ, જમીન રાખવા માટે પૈસા પર મોહિત થાય અને સ્ત્રી પર મોહિત થાય. એટલે પ્રેમ એવો છે. પણ એ પ્રેમ કેવો કે છે કે પ્રેમ જોતો ફસે છે. એના કરતા સદગુરુનો પર પ્રેમ લગાવો. કયો લગાવવાનો છે? તો અમૂલ્ય કહેવાય. એમ એનું મૂલ્ય અભિલે થાય. તો આપણે જે જવાન છે કોણ લઈ જાય? સદગુરુ એટલે પરમ ગુરુ. તો છેલ્લા એક ખાલી ચોપાઈ બોલીને આપણે પુનઃ કરીએ. એટલે આ નહીં બોલવાની. આપણા બાજી આપણે કહ્યું છે એ ચોપાઈ કહું કે ભૂલ તો સદે કે નહીં પાવા જાહિતે પ્રથમ જે અહીં આવા સોઈ કર પાવન ચહીએ કહું આપું નિજ સદગુરુ સંગ કરહી મિલાવું. કે તમે પહેલા ભૂલા તો પોતે પડે પણ આવો તમે ભૂલા પડે છે પોતે પણ તમારા આવું પોતે પોતે તરવું છે તો તરી શકાશે નહીં. કે વાત કરો ભાઈ તો ભૂલ તો સદેહ કે નહીં પાવો. એટલે ચોથા કંદમાં પંચમ સસેના નિજપતિ પરમ પ્રભાવ કે ઘે એટલે ઘર, અંશનો ઘર કૈવલ ધામ. એ તમે ભૂલા પડ્યા છો તો હું તમારા જવું છે, ચાહે છો ચાહના છે જવાની પાછી. તો સદગુરુ સંગ કરહી મિલાવું. તો સદગુરુ લઈ જાય. કોણ લઈ જાય? સદગુરુ દાતા મોક્ષ દા જાહેર યુગ મે જાણ શરણ ગઈ જે જન પાય પદ નિર્વાણ પદ. એટલે હરનિશ આપણ ચરણમાં રહેવા માટે કહે છે આપણ બાળજી. કે બાળજીના જે ચરણ છે ઓહમ અને સોહમ એ ચરણમાં અહરનિશ રહેવાનું છે આપણ. એમાં રહીએ ત્યારે આપણ સદગુરુ ગતિ આવે. તો અહીંયા આપણા સદગુરુ એ પરમ ગુરુ છે. પરમ ગુરુ મોક્ષના દાતા છે. હે બીજા કોઈ આપી શકે તેમ છે નહીં. એટલે કહેવાનો મતલબ ઉપસ્થિત ધર્મ વિલસી સજ્જનો ચાર વાગ્યા છે. આપણને જેવું આપણા બાબાજીના જ્ઞાન દ્વારા જેવું ફાયો તેવું ઉચ્ચાર કર્યો એ આપણે સાંભળીએ વિચારીએ અને જીવનમાં ઉતારીએ. શ્રીમંત કરુણા સાગર ભગવાન સાગર મહારાજ કી જય. મહાન તપેશ્વરી રઘુરામ મહારાજ જય. પરમ સુખાનંદી મહારાજ જય. શ્રી વિષ્ણુ દાજી મહારાજ જય. શ્રી શાંતિ દાજી મહારાજ જય. શ્રી શીતલ દાજી મહારાજ જય. શ્રી અવિચર દાજી મહારાજ જય. સર્વે સંતન જય. સર્વ દેવન કી જય. જ્ઞાન સંપ્રદાય કી જય. ગુરુ ગાદી સારસાપુરી જય. કૈવલ્ય ધામ જય. તથા સત્સંગ પૂર્ણ અધિકાર જય જય સત કેવલ સાહેબ સંત શ્રી વિષ્ણુદાસજી મહારાજ.